રાજકોટમાં તો ઘણા પ્રોજેક્ટ જોયા, પણ આજે ક્યાં આવ્યા છીએ? આજે આપણે આવ્યા છીએ ઇન્ડિયાના સૌથી મોટા સ્માર્ટ સિટી ધોલેરા શહેરમાં. ધોલેરા શહેર એટલે? શહેર એટલે સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજિયન. સ્માર્ટ સિટીની ખાસ વાત શું છે તે આપણે આ વિડીયોમાં કવર કરવાના છીએ. તો આજે આપણે વિડીયોની શરૂઆત કરીશું અહીંના લીડિંગ રિયલ એસ્ટેટ ડેવલપર છે સેવન ઓક, તેમના આંગણેથી. ગોલ્ડન સિટી પ્રોજેક્ટ છે તેમનો, તે બતાડવાના છીએ. આવો, વેલકમ, આવો પ્લીઝ. આપણે ગોલ્ડન સિટીમાં 2 BHK વિલા છે તેની વિઝિટ કરીએ. આપણે ઇલેક્ટ્રિક કાર આવી ગઈ છે. ઓહો, ઇલેક્ટ્રિક કાર! હા, ઇલેક્ટ્રિક કાર છે. આમાં લિથિયમ બેટરી આવે. લિથિયમ બેટરીનું પ્રોડક્શન પણ આપણે ધોલેરા સિટીમાં થવાનું છે. ટાટા લિથિયમ કંપની છે તે અંડર કન્સ્ટ્રક્શનમાં અહીંયા છે. ઓહો, તો આવી બધી કંપનીઓ પણ અહીંયા આવવાની છે. દર્શકો, અત્યારે મારી સાથે સેવન ઓક ડેવલપરમાંથી જીગરભાઈ જૈન મારી સાથે છે. તો જીગરભાઈ, વેલકમ ટુ ટેક ડીએસઆર ચેનલ. થેન્ક યુ વેરી મચ. ડીએસઆરના બધા દર્શક મિત્રોને સેવન ઓક ડેવલપરથી હાર્દિક સ્વાગત છે. અને આજે આપણે જોઈશું સેવન ઓક ડેવલપરનું આ પ્રોજેક્ટ જેનું નામ છે ગોલ્ડન સિટી. અને આ સૌથી પહેલું છે અમારું 2 BHK સેમ્પલ વિલા. જેનું બાંધકામની વાત કરું તો 360 વારનું પ્લોટ છે અને કન્સ્ટ્રક્શન થયેલું છે 124 વારનું. આપ જોઈ શકશો કે કેટલું મોટું પ્રાંગણ સાઈડમાં, આગળની બાજુ અને પાછળની બાજુ છે. આ સ્પેસ આપ કોઈ પણ સિટીમાં જોવા જાઓ તો આપને એનાથી કમ્પેરિઝનમાં સૌથી વિશાળ આપને આ દેખાશે. દર્શક મિત્રો, અંદર જોઈએ કે કઈ રીતે અમે આખું આ વિલા ડેવલપ કર્યું છે સેમ્પલ. તે અમારું 2 BHK હોલ કિચન વિલા અમે સેમ્પલ તૈયાર કર્યું છે. આ છે લિવિંગ એરિયા, જેમાં આપ જોઈ શકો કે એલ શેપનું સોફા સેટ છે. એના સાથે એક ટીપોય, અમારું ટીવી સેટ આપ આવી રીતે અરેન્જ કરી શકો છો. એના સાથે છે આ વિશાળ 18 ફીટનું સ્લાઇડિંગ વિન્ડો. સાથે છે કોમન બાથરૂમ. આ છે અમારું માસ્ટર બેડરૂમ વુડન ફ્લોરિંગ સાથે. અને આ છે અમારું કિચન એરિયા, જેમાં પણ અમે સ્લાઇડિંગ વિન્ડો આપી છે નાનકડી, જેનાથી અહીં પણ હવા ઉજાસની કોઈ તકલીફ ના રહે. આ છે અમારું માસ્ટર બેડરૂમ. માસ્ટર બેડરૂમનું આપ જોશો તો ત્રણેય બાજુ આપને પ્રોપર હવા ઉજાસની કોઈ તકલીફ ના પડે એ પ્રમાણે સ્લાઇડિંગ વિન્ડો ને અરેન્જમેન્ટ કરેલી છે વિથ કોમન બાથરૂમ. વ્યૂ બતાડું તો અહીં અમે સેરા અને જેગવાર જેવી સ્ટાન્ડર્ડ ફિટિંગ સાથે જ આને કન્સ્ટ્રક્શન કરેલું છે, જે આપ અહીં જોઈ શકશો. હવે આપણે જઈએ ઉપર. હવે આપણે જોઈશું આપણું બીજું રૂમ, જે માસ્ટર બેડરૂમ જેવું વિશાળ છે. આપ જોઈ શકશો સ્પેસ કે ત્રણેય બાજુ આપ સારી રીતે ફરી શકો છો. એના સાથે જેવું નીચે આપણું સ્લાઇડિંગ વિન્ડો હતું મોટું, એવું સ્લાઇડિંગ વિન્ડો અહીં પણ અવેલેબલ છે. આગળની બાજુ થોડુંક ટેરેસ એરિયા આપણે જોઈ શકીશું. આ છે અમારું ફર્નિચરનું થોડુંક, કે કઈ રીતે અમે ફર્નિચર ડેવલપ કર્યું છે. અને અમારું આ અટેચ બાથરૂમ, જેમાં પણ સેમ સેરા અને જગવારની ફિટિંગ સાથે જ અમે ડેવલપ કરેલું છે. દર્શક મિત્રો, આ છે અમારું 2 BHK વિલાના બીજા રૂમનું બાલ્કની એરિયા. બાલ્કની એરિયાથી આપ સોસાયટીનું વ્યૂ જોઈ શકશો ગોલ્ડન સિટીનું, જેમાં આપને દેખાશે કે પ્રોજેક્ટની એન્ટ્રી છે અમદાવાદ ભાવનગર હાઈવે ઉપર. અમદાવાદ ભાવનગર હાઈવે પર આ પ્રોજેક્ટ. અને એના સાથે અમારી એમ્યુનિટીઝનું થોડું ઘણું આપણે અહીંથી દેખાશે, જેમાં અમારું આ ક્લબ હાઉસ જે અંડર કન્સ્ટ્રક્શન છે. પ્લોટિંગ પ્રોજેક્ટ છે, કે કઈ રીતે મારું પ્લોટિંગ પ્રોજેક્ટ અહીં અવેલેબલ છે એ આપણે થોડુંક દેખાશે. ટેરેસ એરિયા છે એ જોવા જઈશું. જેટલા વિશાળ આપણા રૂમ છે એટલું જ વિશાળ આપણું ટેરેસ એરિયા પણ છે, જ્યાંથી આપણે પ્રોજેક્ટનું આખું વ્યૂ, જેમાં પ્રોજેક્ટની બાઉન્ડ્રી પણ આપ જોઈ શકશો. અંડર કન્સ્ટ્રક્શન 3 BHK હોલ કિચન જે છે એ આપ જોઈ શકશો. અને પાછું એ જ અમદાવાદ ભાવનગર હાઈવે, જ્યાં આગળ આપણું આ પ્રોજેક્ટ લોકેટેડ છે. રાજકોટ અને અમદાવાદમાં પ્લોટના ભાવ શું હશે? રાજકોટ અને અમદાવાદમાં વારના ભાવની વાત કરીએ તો 40,000થી લઈને 2 લાખ સુધી ભાવ છે. તો આપણે અહીંયા ઢોલેરા શહેરમાં પ્રાઇસ શું છે પ્લોટની તે આપણે જીગરભાઈ જ જણાવશે. તો અહીં પ્લોટના ભાવ જે સ્ટાર્ટ થાય છે એ 4,000 રૂપિયાથી માંડીને 7,000 રૂપિયા વારના ભાવ આપને મળે છે. અને આપણે મિનિમમ સાઇઝની વાત કરું તો 100 વારથી મિનિમમ આપની ઇન્વેસ્ટમેન્ટ સ્ટાર્ટ કરી શકો છો. અને મેક્ઝિમમ આપને જેટલી પ્લાનિંગ હોય એટલા ઓપ્શન આપણે આજે હું બતાડીશ. 100 વારનો પ્લોટ હોય તો તેની પ્રાઇસ શું હોય શકે? 100 વારનો જો પ્લોટ હોય તો મિનિમમ પ્રાઇસની વાત કરું તો 5 લાખ રૂપિયા બધું મળીને આપ અહીં સ્ટાર્ટ લઈ શકો છો. અને એમાં જેમ મેં કીધું કે બધું ઇન્ક્લુસિવ, એટલે આપને સ્ટેમ્પ ડ્યુટી, રજિસ્ટ્રેશન જે પ્રાઇસ હોય એ જસ્ટ એડિશનલ રહે, બાકી બધું આપને પ્લોટ વેલ્યુમાં ઇન્ક્લુડ થઈ જાય છે. ગોલ્ડન સિટી અમારું આજના ડેટમાં ધોલેરાનું બેન્ચમાર્ક પ્રોજેક્ટ છે. બેન્ચમાર્ક પ્રોજેક્ટ એના માટે કે અહીં લોકો રહેવા માટે આવી ગયા છે, રેન્ટલ પર રહી રહ્યા છે. કોણ રહી રહ્યા છે? જે ધોલેરામાં ડેવલપમેન્ટ પેઠે હાઈવે ઓથોરિટીથી છે કે એરપોર્ટ ઓથોરિટી છે, LNT છે, ગોદરેજ કંપની છે, ટાટા કંપની છે, આ બધાના મેનેજર સુપરવાઇઝર લોકો અહીં રેન્ટલ પર રહી રહ્યા છે. આપ જો કદાચ સેવન ઓકને કહો કે અમે આપને મદદ કરીએ તો હા, અમે પણ કન્સ્ટ્રક્શનમાં આપને હેલ્પ કરીએ છીએ. આવી ગયા છે ક્લબ હાઉસમાં. આ ક્લબ હાઉસ અત્યારે અંડર કન્સ્ટ્રક્શન છે. અત્યારે ક્લબ હાઉસમાં આપ જોશો આ
છે અમારું સ્ટાર્ટિંગમાં ગાર્ડન સ્પેસ. ગાર્ડન સ્પેસ સાથે આપણું આ આર્ટિફિશિયલ પોન્ડ રિસેપ્શન એરિયામાં જે ડેવલપ થઈ રહ્યું છે બ્રિજ સાથે, એના સાથે રાઇટ સાઇડમાં આપણું વેઇટિંગ લોન્ચ અને એમપી થિયેટર અંદરની બાજુ છે જ્યાં આપણે હવે જઈશું. પછી હવે આપણે આવી ગયા છે વેઇટિંગ લોન્ચમાં, જ્યાં આપ જોઈ શકશો કે કામ ચાલી રહ્યું છે. અને સામેની બાજુ છે અમારું એમપી થિયેટર. થોડુંક એમપી થિયેટરને આપણે જોઈએ કે કઈ રીતે અમે તૈયાર કર્યું છે. એમ્યુનિટીઝનું એક પાર્ટ એમપી થિયેટર. સ્વિમિંગ પુલ છે અહીં. સ્વિમિંગ પુલ સાથે સામેની બાજુ છે અમારું જિમ્નેશિયમ પાર્ટ જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે. કિડ્સ બોર્ડ ગેમ ઝોન, રેસ્ટોરન્ટ પાર્ટ, અને આ છે અમારું સ્વિમિંગ પુલ ચેન્જિંગ રૂમ. અને એના સાથે છે અમારા 6 ગેસ્ટ રૂમ જે આ ઉપર જોઈ શકશો. જો આપ અમારા આ પ્રોજેક્ટમાં ઇન્વેસ્ટમેન્ટ કરો તો ક્લબ હાઉસની મેમ્બરશીપ જે છે એ ફ્રી છે. એટલે કે આપને જે અમે વારના ભાવ કીધા એના અંદર ક્લબ હાઉસની મેમ્બરશીપ અને અમારા બાકી જે એમ્યુનિટીઝ છે જેમ ચિલ્ડ્રન પ્લે એરિયા, વોલીબોલ કોર્ટ, ક્રિકેટ બોક્સ, એ બધી એમ્યુનિટીઝના કોઈ પણ ચાર્જ આપને એક્સ્ટ્રા નથી ચૂકવવા પડતા. આવી ગયા છે ગોલ્ડન સિટીના એમ્યુનિટીના બીજા પાર્ટમાં, જેમાં છે અમારું ચિલ્ડ્રન પ્લે એરિયા, વોલીબોલ કોર્ટ નેટ સાથે, અને એના પછી છે અમારું ક્રિકેટ બોક્સ સિમેન્ટ પીચ સાથે. મિત્રો, હજી વિડીયો પૂરો નથી થયો, ચાલો આપણે હવે ઢોલેરા જોઈએ. ચાલો આવો. ઢોલેરા સર એન્ટ્રી પોઈન્ટ છે. દર્શક મિત્રો, હવે આપણે આવી ગયા છે ધોલેરા સરની સેન્ટ્રલ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર એબીસીડી બિલ્ડિંગ પાસે. એબીસીડીનું મતલબ છે એડમિનિસ્ટ્રેટિવ એન્ડ બિઝનેસ સેન્ટર ઓફ ધોલેરા, જે 73 કરોડના ખર્ચે બરોડાની ક્યુબ કન્સ્ટ્રક્શન કંપનીએ તૈયાર કરી છે. આ બિલ્ડિંગનું મેઇન મહત્ત્વ છે કે જે પણ ધોલેરામાં કામકાજ હોય સરકારી, એ બધું એક જ જગ્યા કમ્પ્લીટ થાય, એના કારણે વન વિન્ડો સોલ્યુશન પર ધોલેરા એબીસીડી બિલ્ડિંગને તૈયાર કરવામાં આવી છે. એમાં જે સૌથી જૂની રહેવાની સભ્યતા હતી એ હતી હડપ્પા સિવિલાઇઝેશન, એટલે હડપ્પા સભ્યતા. એમાં જ આપણી એક છે લોથલની જગ્યા, જ્યાં ઘડી 350 વર્ષ જૂની હડપ્પા સિવિલાઇઝેશન લોકો નિહારવા આવે છે. હવે આપણે આવી ગયા છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કાદીપુર ગામમાં, જે TP1, ટીપી એટલે ટાઉન પ્લાનિંગ 1માં આપ કન્સ્ટ્રક્શન જોઈ શકો છો કઈ રીતે થઈ રહ્યું છે. આની કોસ્ટિંગની વાત કરીએ તો આ છે 87.975 કરોડનું, જેની કમ્પ્લીશન ડેટ છે 9/12/2022. કોણ કન્સ્ટ્રક્શન કરે છે તો ઈપીસી કોન્ટ્રાક્ટર આપ જોઈ શકશો, MS ખુરાણા એન્જિનિયરિંગ લિમિટેડ. કોને ડિઝાઇનિંગ કરી એટલે એમ્પ્લોયર એન્જિનિયર છે સ્તૂપ કન્સલ્ટન્ટ, અને ક્લાયન્ટમાં છે ધોલેરા અ ન્યૂ એરા, એટલે ધોલેરા ઇન્ડસ્ટ્રીયલ સિટી ડેવલપમેન્ટ લિમિટેડ. આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ધોલેરાની જે પાણીની રિક્વાયરમેન્ટ છે એને પૂરી પાડવા માટે તૈયાર કરવામાં આવી રહ્યું છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટનું એન્ટ્રી પોઈન્ટ. ધોલેરામાં કઈ રીતે ગ્રાઉન્ડ લેવલ ઉપર કામકાજ થાય છે તેની વિગત આપીશું. હવે હાઈવે બની રહ્યો છે, તેનું ડેવલપમેન્ટનું કામ કેવું ચાલી રહ્યું છે? સાહેબ, વાત કરીએ તો અહીં જે હાઈવેનું કામ છે આ છે અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવે, જે 250 મીટર વિડ્થનું છે. અને આ જે અત્યારે કન્સ્ટ્રક્શન પર આપણે ઊભા છીએ એ GHV કંપની કન્સ્ટ્રક્ટ કરી રહી છે, જેની લેન્થ છે 22 કિલોમીટરની. GHV કંપની અહીં તૈયાર કરી રહી છે. અને હવે જ્યારે આપણે અંદર જઈશું મેઇન સિટીની અંદર, ત્યાં ઘડી જે હાઈવેનું કામ છે એ DR અગરવાલ કંપની કરી રહી છે, જેની લેન્થ રહેશે અપ્રોક્સિમેટલી 33 કિલોમીટર જેવી. અને ટોટલ જે લેન્થ છે આપણા અમદાવાદ ધોલેરા એક્સપ્રેસવેની એ રહેશે 100 કિલોમીટર, અને ટાઈમ ડ્યુરેશન જે આવવાનું રહેશે અમદાવાદથી ધોલેરા એ ફક્ત અને ફક્ત 40 મિનિટ જેટલું જ રહેશે. અને એના સિવાય આપ જોશો તો આપણે સામેની બાજુ જે એરપોર્ટની અપ્રોચ રોડ છે એનું વાઇડ થવાનું એટલે બ્રોડ થવાનું કામ પણ આપ જોઈ શકશો કે ઓનગ્રાઉન્ડ ચાલુ જ છે. આપ જેમ જોઈ શકો છો આ આપણું અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ હાઈવેનું કામ ચાલી રહ્યું છે. એના સિવાય આ છે પીપલી સર્કલ, જ્યાં આગળ મોનોરેલ અને જે પીપલી જંકશન છે જ્યાં આગળ એક્સપ્રેસ હાઈવેનું ઇન અને આઉટ પોઈન્ટ જે કહેવાય એ આ છે. જગ્યા જોશો તો વિશાળ જગ્યા પર આ સર્કલ ડેવલપ થઈ રહ્યું છે. અહીં જોઈ શકો છો આર્ટિફિશિયલ કેનાલનું કામ ચાલી રહ્યું છે. દર્શક મિત્રો, આપણે પહોંચી ગયા છે 7 ઓક એરપોર્ટ સિટી પ્રોજેક્ટ પર, જ્યાં ઘડી અમારી બોગો ઓફર એટલે બાય વન ગેટ વન ઓફર ચાલતી હતી. અને એના સાથે એમ્યુનિટીઝમાં અમે ડેવલપ કરી છે એરપોર્ટ એરોપ્લેન સ્ટાઇલનું મીટિંગ રૂમ. બાજુ છે મારું આર્ટિફિશિયલ પોન્ડ વિથ ગઝીબો, અને આ પણ મારું પ્લોટિંગ પ્રોજેક્ટ છે, જ્યાં ઘડી આ પ્લોટિંગ સ્કીમ જોઈ શકો અમે કઈ રીતે ડેવલપ કરી છે. બધા જ પ્લોટની પાઇલિંગ અમે આખી તૈયાર કરી રાખી છે સિમેન્ટ સાથે, જે આપ અહીં જોઈ શકશો. આપણે આવી ગયા છે ધોલેરા સરના પ્રાયોરિટી ડેવલપમેન્ટ એરિયા, જેને કહેવાય છે એક્ટિવેશન એરિયા. તો ઇન્ડસ્ટ્રીઝ કે કઈ કઈ આવી છે જેના માટે મારા ઓફિસ કલીગ મિસ્ટર હરદીપસિંહ ચુડાસમા થોડીક માહિતી આપશે. ઇન્ડસ્ટ્રીયલ પાર્ક છે જે અત્યારે ઓલમોસ્ટ 22.5 સ્ક્વેર કિલોમીટરમાં રેડી થઈ ગયો છે, જેની અંદર અત્યારે ઇન્ડસ્ટ્રીયલ જે સેટઅપ થઈ રહી છે, જેમાં રિન્યુ પાવર છે, ટાટા લિથિયમ આયન બેટરીનો પ્લાન છે, અને ટાટા સોલાર છે જે અહીંયાથી 10-12 કિલોમીટર આગળ છે.
તો આગળ રિવરફ્રન્ટ જે અત્યારે આદ્ય રિવર બંડિંગ છે એનું પણ કામ અત્યારે મોસ્ટ ઓફલી કમ્પ્લીટ થઈ ગયું છે, એ પણ આપણે આગળ જોઈશું. આપ જોઈ શકશો કે કઈ રીતે અહીં ટનલ ડેવલપ કરવામાં આવ્યું છે. ટનલની સ્પેસ આપ જોશો તો એટલી વિશાળ છે કે આ એક માણસને અંદર જઈને કોઈ કામ કરવું હોય તો એ અંદર જઈને બધું કરી શકે છે. અને આપને સૌથી સારી વિશેષતા જોશો તો ઉપર આપને એક પણ વાયર નહીં દેખાશે, કારણ કે આ છે ધોલેરા સર સ્માર્ટ સિટી, જ્યાં આગળ એક વાયર ફ્રી કલ્ચર સાથે એને ડેવલપ કરવામાં આવે છે. અને એના સાથે જ આપણે આવી ગયા છે રિન્યુ પાવર ના મેન્યુફેક્ચરિંગ યુનિટ પર, જેનું કન્સ્ટ્રક્શન અત્યારે હાલ અહીં ચાલી રહ્યું છે. એ બાજુમાં LNT નું ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુનિટ છે. હવે આવી ગયા છે એક્ટિવેશન એરિયાની 18 મીટરની TP રોડ, જેના જોડે છે મેરીટાઈમ પાર્ક અને સિલ્ક રૂટ પાર્ક જેવા લિનિયર TP પાર્ક. અને આ છે મેઇન એક્ટિવેશન એરિયાનું ઇન્ડસ્ટ્રીયલ ઝોન, જ્યાં આગળ બધી ઇન્ડસ્ટ્રીઝ અહીં પોતાનું સેટઅપ તૈયાર કરી રહી છે. આવી ગયા છે એક્ટિવેશન એરિયાના રેઝિડેન્શિયલ ઝોનમાં, જ્યાં આગળ અમારા 4 પ્રોજેક્ટ અવેલેબલ છે, જેમાં છે સૌથી પહેલું ફિડાટો લક્ઝુરિયા 3, જેના ઉપર આપણે ઊભા છીએ ફિડાટો લક્ઝુરિયા 2. આ બાજુ આ પાછળ બાઉન્ડ્રીવાળું કામ જોશો તો ત્યાં છે 7 ઓક સ્માર્ટ સિટી અને ફિડાટો લક્ઝુરિયા 1. અને આ બધા RERA સર્ટિફાઈડ છે. ધોલેરા સરની અંદર કોઈ પણ રેઝિડેન્શિયલ પ્લોટિંગ પ્રોજેક્ટ હોય કે કોઈ પણ પ્લોટિંગ પ્રોજેક્ટ હોય એમાં RERA સર્ટિફિકેશન કમ્પલસરી છે. પ્રોજેક્ટની બાઉન્ડ્રીનું કામ થઈ ગયું છે. કોમન એમ્યુનિટીઝમાં અમે મીટિંગ રૂમ જે ડેવલપ કરી છે પ્લાન્ટેશન અને ગ્રીનરી સાથે, એ આપ જોઈ શકશો. મીન પુરાણનું કામ છે અમારું પણ, અમે કમ્પ્લીટ અહીં અત્યારે કરી રાખ્યું છે. વાહ જીગરભાઈ, આજે તો તમે અમારા દર્શક મિત્રોને આખે આખું ધોલેરા સિટી બતાવ્યું, તેના બદલ તમારો અને 7 ઓકે ડેવલપર્સનો ખૂબ ખૂબ આભાર. 7 ઓકનું જીગર જ કહેવાય ને જીગરભાઈ, એક સાથે 8 પ્રોજેક્ટ RERA એપ્રુવડ કરવાઓ. ધન્યવાદ. હવે જીગરભાઈ, મહત્વની વાત તો એ છે કે જો કોઈને આ ધોલેરા સિટીમાં આવવું હોય તો તેને કઈ રીતે હોય? દર્શક મિત્રોને ધોલેરા વિઝિટ કરવી હોય તો અમારા તરફથી 365 દિવસ સાઇટ વિઝિટ અસિસ્ટન્સ આપવામાં આવે છે. અને જો જેમ આજે આપણે આખું ધોલેરા વિઝિટ કરી તો આપે એક વસ્તુ સમજી જ ગયા છો કે ધોલેરાની જે પર્ટિક્યુલર લોકેશન છે એ સ્ટ્રેટેજિકલી સેન્ટ્રલ લોકેશન છે ગુજરાતમાં. અહીંથી બરોડા 150 કિલોમીટર, રાજકોટ 150 કિલોમીટર, અમદાવાદ 100 કિલોમીટર, ભાવનગર 100 કિલોમીટર, અને એવી રીતે જ કદાચ કોઈ મુંબઈથી આવતો હોય કે સુરતથી તો પણ એમને એક નાનકડા ડિસ્ટન્સમાં ધોલેરા ડાયરેક્ટ આવી શકે છે. અને આજે આપણે બધા હાઈવે પણ જોયા તો એના માટે મારી જે બીજી ટીમ છે એ ધોલેરા બ્રાન્ચ જે છે ત્યાં અવેલેબલ છે, એ ડાયરેક્ટ સાઇટ વિઝિટમાં હેલ્પ કરે છે. અને જો કદાચ કોઈક અમદાવાદથી આવવા માંગતું હોય તો ડાયરેક્ટ અમદાવાદથી પણ આપણી સાઇટ વિઝિટ કરાવવામાં આવે છે. બીજું જે આપણે ચેનલમાં જે નવા વ્યૂઅર્સ છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ તો કરશે ને? આ મારા વાલા દર્શક મિત્રો, આવા અવનવા પ્રોજેક્ટ જોવા હોય ને તો જે નીચે લાલ બટન છે ને તેને ભાંગી નાખો, તોડી નાખો ને ભૂકો કરી નાખો, એટલે કે સબસ્ક્રાઇબ કરી નાખો. તને ખબર છે 80% જે આપણા વ્યૂઅર્સ છે તે આપણી ચેનલ સબસ્ક્રાઇબ કરેલી નથી. હા તો સબસ્ક્રાઇબ કરો, એટલે આવા અવનવા ધોલેરા જેવા બીજા ઘણા સિટીના પ્રોજેક્ટ આવવાના છે. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં, આવજો.